ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ બાર ગુજરાતીના એક સરસ મજાનો પ્રવાસનો પાઠ જેનું નામ છે અંબરનાથની યાત્રાએ વિદ્યાર્થી મિત્રો આજે આ બીજો વિડિયો લેક્ચર આપણે અમરનાથની યાત્રાએ પાઠનું ભણી રહ્યા છીએ એમાં આગળ જતાં આપણે જે સરસ મજાની શેષ નદી છે એની રળિયામણી ટેકરીઓની આસપાસની એના ઉપર પાઇનના વૃક્ષ અને એ સરસ નદી એના ઉછળતા જે ચોખ્ખા નીર છે એ બધાની વાત કરતાં કરતાં લેખિકા છે એ વાત કરતા હતા પોતે અને એના બે પુત્રો છે એ જે આ યાત્રામાં ચંદનવાડી તરફ જઈ રહ્યા હતા અમરનાથ યાત્રામાં તો એની કે પહાડ ગામથી તેઓ ચંદનવાડી જવાના હતા એ માટે એણે ત્રણ ઘોડા પસંદ કરી લીધા હતા ત્રણેય ઘોડાના નામ હતા બુલબુલ રાજા અને નિષાદ અહીં સુધી આપણે છેલ્લે આગલા વિડીયો લેક્ચરમાં ભણેલા અને હવે જોઈએ કે એ પહાડી ઘોડા કારણ કે પહાડી વિસ્તારના ઘોડાઓ છે એ સી કાળજીથી એટલે કે કેવી કાળજીથી અને કેવા જતનપૂર્વક અમને ચંદનવાડી તરફ લઈ જતા હતા લપસણી આવતા ક્યાંક એવું હોય એવી આવે છે કેળી છે પગદંડી છે એમાં ક્યાંય લપસણી જગ્યા આવે તો એ સંભાળભર્યા પગલાં માંડે છે અને અમને ઈજા ન આવે એમ દોડીએ જતા હતા અને ક્યાંય કોઈ અડચણ ન પહોંચે ઈજા ન પહોંચે એવી રીતે એ દોડતા જતા હતા પહોળો માર્ગ આવતા ત્રણેય ઘોડા છે એક હરોળમાં ચલાવી શકાતા અને વળી સાંકળી કેળી આવે ત્યારે અમે ત્રણેય એક પાછળ એક એમ માર્ગ ચાલી અને માર્ગ કાપતા હતા તો જેવો રસ્તો આવે છે જેવી પગદંડી છે એ પ્રમાણે તે ઘોડા છે એ ચાલે છે એ પ્રમાણે ત્રણેય માતા અને બંને પુત્રો છે એ પોતાના ઘોડાઓને ચલાવે છે એ સાથે જ તેમને એક પરિવારનો ભેટો થઈ જાય છે એટલે લેખિકા કહે છે કે ત્યાં અમારા જેવી જે માતા તથા બે પુત્રોની ત્રિપુટીનો ભેટો થઈ ગયો અને એ હતા શ્રીમતી કૃષ્ણા હઠીસિંહ અને એના બે પુત્રો એ લોકો પણ ચંદનવાડી તરફ જઈ રહ્યા હતા આમ એમને એક પરિવારજન છે એ મળી જાય છે તો તમને આગળના જે ફકરો છે એમાંથી ઘણી વખત પ્રશ્ન પૂછાય છે કે પહોળો માર્ગ આવતા ત્રણેય ઘોડા એક રોડમાં ચલાવી શકાતા હતા અને ઘડી સાંકડી કેળી આવી આવતી ત્યારે અમે ત્રણેય એક પાછળ એક ચાલી અને માર્ગ કાપતા હતા આ તમને સંયુક્ત કે સંકુલ વાક્યમાં પ્રશ્ન છે પૂછી શકાય એવો છે એટલે ખાસ યાદ રાખજો આ સાથે આગળ વધીએ તો સોહામણા કાશ્મીરનો સૂર્યોદયનો અભિરામ સમય હતો અભિરામ એટલે કે સુંદર અને સરસ મજાનું કાશ્મીર છે એમાં એ સૂર્યોદયનો સમય હોય તો એ તો ખૂબ આહલાદક વાતાવરણ હોય હવા છે એ તાજગીથી ભરપૂર હતી આખી એ કુદરત છે એ વસંતના અવતારથી ઘેલી બની અને આનંદ મગ્ન બની ગયેલી એક અમે ત્રણ પણ એ જ વાતાવરણથી મસ્ત બની અને હસતા ગીત ગાતા વાતો કરતાં સંસ્કૃત કવિતાઓના જે વસંત ઋતુના હિમાલયના અને નદીઓના જે વર્ણનાત્મક જે શ્લોકો છે એના ઉચ્ચારણ કરતાં કરતાં તેઓ ચંદનવાડી તરફ ઘોડા દોડાવી રહ્યા હતા આમ વસંત ઋતુના હિમાલયના અને આવા સરસ મજાના નદીઓના એ શ્લોકોના ઉચ્ચારણ કરે છે વાતાવરણ છે સરસ મજાનું એને સવારનો એ સમય છે એ મળ્યો છે એટલે એમાં હસતાં ગીત ગાતા વાતો કરતાં અને આવી કવિતાઓના એ વર્ણનાત્મક જે શ્લોકો છે એના ઉચ્ચારણ કરતાં કરતાં આગળ વધે છે માર્ગમાં દરેક ક્ષણે આ ખૂબ જ સરસ મજાની વાત અહીં લેખિકાએ કરી છે કે માર્ગમાં દરેક ક્ષણે કુદરત પોતાનું એક સ્વરૂપ બદલતી રહે છે અને એ સ્વરૂપ બદલતી નથી પરંતુ દરેક ક્ષણે તમને નવું એક ચિત્ર જોવા મળે દરેક ક્ષણે એક ડગલે ડગલે તમને એક આખું આહલાદ આપી દઈએ એવું હિમાલયનું એ કાશ્મીરનું જે સૌંદર્ય છે એ તમને નિહાળવા મળે એની લેખિકા અહીં વાત કરે છે કંઈ કુદરત છે પોતાનું સ્વરૂપ બદલતી હતી એમાંથી કયું શ્રેષ્ઠ એ નક્કી કરવા અમે સાવ અસમર્થ બની જતા હતા કેમ નક્કી કરવું કે આમાંથી કોને શ્રેષ્ઠ કેવું તમારી સામે ખૂબ સરસ મજાના ચિત્રો છે એ આપવામાં આવે અને એકથી એક ચડિયાતા હોય તો તમે કોને એમાંથી પસંદ કરો તમે મૂંઝવણમાં મુકાઈ જાઓ કે આમાંથી પ્રથમ નંબર કોને આપો એમ એકાદ વિખ્યાત ચિત્રકારના સુંદર ચિત્રો છે એનાથી ભરપૂર કોઈ ચિત્ર સંગ્રહ સ્થાનમાં જઈએ અને ત્યાં જઈ અને આ ચિત્ર જોયું અરે આ તો એનાથી પણ વધુ વધારે સરસ છે એમ આપણે એકબીજાને કહીએ એવું જ અહીં બનતું હતું અને આખું આ તો કુદરતે દોરેલા ચિત્રો છે બરાબર છે અને એ ચિત્રો એટલે કંઈ ઘટે નહીં અને આપણા ગુજરાતી ચારણી ભાષાના કવિ એવા કવિ બાપુ છે એ પણ કહે છે કે આવા જે આકાશમાં અને આખી આ સૃષ્ટિમાં જે રંગો ભરનારો છે બરાબર છે આ કુદરત છે એ રંગારો કેવો હશે કે આટલા સરસ મજાના દિવસ આખાની અંદર તમે વિચાર કરો કે કેટલી પ્રાકૃતિક સંપદાઓ છે એમાં નવા રંગો છે ત્યાં સુધી આકાશમાં પણ એ રંગો છે આપણને જોવા મળતા હોય છે પ્રકૃતિના સવારના બપોરના સાંજના એ આખો એ સમય છે એના રંગો છે અલગ અલગ જોવા મળતા હોય તો એનો રંગારો મતલબ કે કુદરત કેવો હશે તો આમ આ આ તો બધું કુદરતી છે અને એનું એ જે કુદરતી પ્રકૃતિ છે એને માણવી ખરેખર આહલાદક હોય છે મહિના જેવી હોય છે રસ્તે ચાલ્યા ચાલતા ઝાડ વૃક્ષ વનપંખીઓના નામ જાણવાની તક મળતી ન હતી પણ ખરું પૂછો તો એ નામ ન જાણવાથી અમારી તૃપ્તિમાં ઉણપ પણ આવતી ન હતી કારણ કે ત્યાં તો એક એક ડગલે ડગલે તમને અલગ અલગ વૃક્ષો ફૂલો અને વનપંખીઓ જોવા મળે પરંતુ એ બધાને જાણવાની તક મળે નહીં કારણ કે આગળને આગળ જતું રહેવું જતું જવાનું હોય છે અને ખરું પૂછો ખરેખર તમે જો પૂછતા હો તો નામ ન જાણવાની અમ જે જાણવાથી અમારી તૃપ્તિ છે એમાં ઉણપ આવતી ન હતી કારણ કે એ સિવાય એમને એટલો બધો જે આનંદ આવતો હતો એ અખૂટ હતો ખડખડાટ વહી જતા અને શેષ નદીમાં પોતાનું પાણી ઠાલવતા જે વહેડાઓ છે નાના નાના વોંકડાઓ છે તેમજ હૈયાનો ઉલ્લાસ સંગીત દ્વારા વ્યક્ત કરતા નાના સા છે આ બધું જ અમારા માર્ગ આડે વારંવાર આવતું હતું ત્યાં ત્યાં તો નાના નાના ઝરણાઓ છે વહેડાઓ છે એ આડા આવ્યા કરે છે અને બધાય ખડખડાટ કરતાં એ ડુંગરમાંથી નીચે પડતા પાણી છે એ શેષ નદીમાં ભળતા જાય છે અને શેષ નદીમાં એ પાણી ઉમેરાતા જાય છે અને વારંવાર આવા વહેળાઓ ઝરણાઓ છે એ આ પગદંડી ઉપર રસ્તા ઉપર આડા આવ્યા કરે છે પાણી પીવાને બહાને અમારા પહાડી ઘોડા છે પડવા ઠમકી અને આ હિમસુતાઓના સૌંદર્યનું પાન કરી લેતા હતા ઘોડાઓ છે એના એ પણ ક્યાંક વારે ઘડીએ થોડીક થોડીક વારે પાણી પીવાના બાને આવા ઝરણાઓ કે વહેડાઓ આવે ત્યારે એ પડવાર માટે થંભી અને ઠમકીને ઉભારીએ છે અને આવી હિમસૂતા હિમસૂતા શબ્દ ખરેખર એટલો સરસ મજાનો છે સુતા એટલે પુત્રી અને હિમ એટલે કે બરફ તો બરફની દીકરીઓ સમાન જે આ ઝરણાઓ નદીઓ છે એનું સરસ મજાનું સૌંદર્ય છે એનું રસપાન પણ કરી લેતા હતા પાણી પીવાની સાથે સાથે આમ આગળ જતાં અમારો માર્ગ છે એકદમ ઊંચાણમાં આવી ગયો અને શેષ નદી દૂર રહી ગઈ આ પંક્તિ છે એ તમને પદક્રમ અનુસાર પૂછાય છે પરીક્ષામાં પદક્રમ એટલે તમને આ જે આખી લીટી છે આખી પંક્તિ છે એને ભાગ પાડી નાખવામાં આવે છે એના શબ્દોને અલગ અલગ મૂકવામાં આવે છે અને તમારે એને વ્યવસ્થિત પાઠ્યપુસ્તક અનુસાર સાચી રીતે ગોઠવવાની હોય છે આવી રીતે ધોરણ બારનું વ્યાકરણ છે એ પાઠ્યપુસ્તકમાંથી પૂછાતું હોય છે તો તમને આ લીટી છે આ પંક્તિ છે એ પણ ખૂબ આ છે તમારી માટે પરીક્ષામાં તો વાત કરીએ કે આગળ જતાં અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો અને શેષ નદી દૂર રહી ગઈ તો આ વાક્યને તમારે બરાબર બંધ બેસતું છે મગજમાં ઉતારી લેવાનું છે તમને પરીક્ષા સમયે ખાસ કામ આવશે બરફ ઉપર થઈ અને વારંવાર પસાર થવું પડતું હતું બરફ અગર સુશોભિત વનરાજીથી વિરાજમાન ઊંચા નીચા જે શિખર ચોપાસ નજરે પડ્યા કરતા હતા કે બરફ ઉપર થઈને વારંવાર પસાર થવું પડતું હતું અને બરફ સિવાય સુશોભિત વનરાજીથી સરસ મજાની વનરાજી છે એનાથી વિરાજમાન એટલે કે શોભાયમાન થતાં ઊંચા નીચા જે શિખર છે એની ચોપાસ એની ચારેય બાજુ નજરે એ ચારેય બાજુ નજરે પડે છે ત્યાં અરે એકાએક આ દ્રશ્ય આ કેવું દ્રશ્ય નજરે ચડ્યું ત્યાં અચાનક એક નવું એક દ્રશ્ય એની નજરે પડે છે અને શું છે એ દ્રશ્ય તો કે તાજુબ બની નવાઈ પામે છે જાણે સંકેત કરીને મૂક્યો હોય એમ અમે ત્રણેય એક કી સામટા ઘોડા થંભાવી અને ઊભા રહી ગયા એક કી સાથે બધાની નજર પડે છે અને બધાને એકસાથે આશ્ચર્ય થાય છે અને બધાના ઘોડાઓ છે એ થંભાવી દે છે ઊંચા પહાડ ઉપરની જે વાંકી ચૂકી સાંકડી જે પગદંડી છે એના ઉપરથી અમારો માર્ગ છે એ ચાલ્યો જતો હતો નીચે ઊંડાણમાં ખડગો ઉપરથી કૂદકા મારતી કોઈકવાર વધુ ઊંચેથી ભૂસકા મારતી ઉતાવળે દોડતી નાચતી ગાતી હસતી ઉન્માદીની એવી તરંગવતી જે શેષ નદી છે જાણે મુગ્ધત્વ અને યૌવનની અધવચ્ચે ઉભેલી વનની મધુશ્રી જેવી ભાસતી હતી ત્યાં આ દ્રશ્ય આ કેવું અજબનું રૂપાંતર કે આખો બદલાવ આવી ગયો એક જગ્યાએ એટલા બધા શબ્દોથી લેખિકાએ એક કવિની જેમ આપણી આ જે નદી શેષ નદી છે એને બતાવી છે કે કેવી નદી છે કે એક સામટા બધાના જે ઘોડાઓ ઘોડાઓ છે એને એને થંભાવી દીધા અને પછી જે વાત કરી છે કે ઊંચા પહાડ ઉપરથી વાંકી ચૂકી સાંકડી પગદંડી ઉપરથી અમારો માર્ગ ચાલ્યો જતો હતો પગદંડીની વાત કરી છે અને એના ઉપરથી જે એનો માર્ગ ચાલ્યો જતો હતો અને હવે ત્યાંથી એ નીચાણમાં જોવે છે નીચે જોવે છે તો નીચાણમાં ખડકો ઉપરથી પથ્થરો મોટા મોટા એના ઉપરથી કૂદકા મારતી એના ઉપરથી એનું પાણી છે એ સીધું ક્યાંક નીચે પડતું હોય કોઈક વાર ઊંચેથી ભૂસકા મારતી ઉતાવળે દોડતી નાચતી ગાતી અને હસતી ઉન્માદીની તરંગવતી તરંગ એટલે કે મોજાઓ મોજાઓવાળી ઉન્માદ એટલે કે આમ ઉલ્લાસવાળી એવી શેષ નદી જાણે મુગ્ધત્વ અને યૌવનની વચ્ચે અધવચ્ચે ઊભેલી વનની મધુશ્રી જેવી ભાસ્તી હતી ત્યાં આ નવું એક રૂપાંતર શેષ નદીમાં જોવા મળે છે અમારે જમણે હાથે માયલો સુધી વિસ્તરેલું ઘણું એ વિસ્તરેલું છે વિસ્તૃત એવું તદ્દન સપાટ લીલું મેદાન હતું અને એ મેદાનનું નામ હતું હરઘનનું મેદાન મેદાનનું નામ છે મિત્રો હરઘનનું મેદાન અને આ હરઘનના મેદાનમાંથી ડાહી ઠાવકી સાણી અને ઠરેલ એવી શેષ નદી છે એ પહોળે પટ્ટે શાંતિથી વહી જતી નદીઓ છે એની એક વિશેષતા છે એ સપાટીવાળા વિસ્તારમાં ખૂબ શાંતિથી ચાલી જતી હશે અને જ્યાં કોઈ પર્વત ઉપરથી પડતી હશે તો ઉપર જે આખું લેખિકાએ જે વર્ણન કર્યું છે ઉછળતી કૂદતી નાચતી ગાતી એવી રીતે જતી હશે ભૂસકા મારતી તો હવે ઉપર જ્યારે પહોંચે છે ત્યારે એણે પહેલી વખત આવું આ શેષ નદીનું રૂપ છે એ જોયું એ રૂપાંતર થયેલું રૂપને જોવે છે કે કેટલી ડાહી ઠાવકી અને સાણી બનેલી ઠરેલ એ શેષ નદી છે જાણે કે ઉઘાડું માથું અને ઉડતી ઓઢણીવાળી તોફાની કન્યાકા છે એ એના પિતાને ઘેરે હોય ત્યારે પોતાની માથે માથું છે ઉઘાડું હોય ઉડતી ઓઢણી હોય અને તોફાની હોય એવી કન્યાકા છે એવી છોકરી છે પોતાના પિતાનું ઘર છોડી અને જ્યારે સાસરે જાય છે ત્યારે વિનમ્ર બની જાય છે માથે સાડલો ઓઢે છે છેડો ઠીક ઠીક ઠીકઠાક રાખી અને જાણે ગંભીર અને ભારેખમ બની જતી હોય છે એમ નદીને કાંઠે અસંખ્ય ફૂલ છે સોરી વાત કરી લઈએ આ તો એવી આ નદી છે અત્યારે અહીંયા લાગે છે ઉપર આવતા અને એ નદીને કાંઠે અસંખ્ય ફૂલો ખીલી બીઠા છે એ સ્થળેથી ખસવાનું લેખિકાનું મન છે એ થતું નથી કેમેરાથી તસવીર ખેંચી એ અજોડ સૌંદર્યને કચકડાની ફિલ્મ ઉપર જકડી લેવાનો મિથ્યા પ્રયાસ કરવામાં મારા સુકુમાર તથા જગદીપ છે એ ગુંથાયા કે ભાઈ આવું સરસ મજાનું દ્રશ્ય હોય તો કેમેરા ઉપર એને આપણે ખંડારી લઈએ એની તસવીર ખેંચી લઈએ પરંતુ આટલાથી જ રાજી થવાઈ જાય એવું નહોતું આ સ્થળેથી ખસવાનું એમનું મન થતું નહોતું હરગણના મેદાન ઉપર તંબુઓ તાણીને વસવાટ કરવાની શક્યતા વિશે અમે ખૂબ હવાઈ કિલ્લા બાંધા હવાઈ કિલ્લા બાંધવા એટલે કે મનમાં મનમાં ખોટી મોટી એવી વાતો છે વિચારવી અથવા તો વાતો કરવી તો એમને આ હરઘનનું મેદાન એટલું તો ગયું કે એમ થયું કે અહીં બે દિવસ રોકાઈએ અહીં તો તંબુ વતાણી અને વસવાટ કરીએ અને એ શક્ય નથી એવી શક્યતાઓ વિશે એણે ખૂબ હવાઈ કિલ્લા બાંધ્યા અમારા પાંચમાંથી બે જણને આ અલૌકિક શોભાભરી દ્રશ્યો જોવાનું રહી ગયું કારણ કે પોતાના પરિવારજન છે એ ત્રણ પોતે બે પુત્ર અને એક લેખિકા અને એમના પતિ અને એની નાનકડી દીકરી છે એ કુલ પાંચ પરિવારનો જે પરિવાર જણનો પરિવાર છે એમાંથી બે જણ છે એ આવું અલૌકિક શોભાભરીનું દ્રશ્યો છે એ માણી શક્યા નહીં તેથી અમે ત્રણે ઘણો જીવ બાળ્યો એમને દુઃખ થયું કે ભાઈ બધા જો સાથે અહીંયા આવી શક્યા હોત તો ખૂબ આનંદ થાય દુઃખની માફક સુખનો અતિરેક સહન કરવા માટે પણ સ્નિગ્ધજનની ભાગીદારી જરૂર છે જરૂર પડે છે કે ભાઈ જેમ આપણને કોઈ દુઃખ હોય છે મુસીબત હોય છે ત્યારે કોઈ માણસની આપણે ભાગીદારી માંગતા હોઈએ છીએ કોઈ આપણી સાથે હોય એમ સુખનો અતિરેક થાય છે ત્યારે પણ તમને એમ થતું હોય કે આ માણસ આપણી સાથે હોત ને તો કેટલો આનંદ આવત એમ અત્યારે સુખનો અતિરેક થાય છે ત્યારે એ સહન કરવા માટે પણ સ્નિગ્ધ એક સારો એવો કોમળ માણસની ભાગીદારીની જરૂર પડતી હોય છે અંગુલીના સ્પર્શ વડે આંગળીના સ્પર્શ વડે કોઈ આપણને ઊંઘમાંથી જગાડે એમ તમને કોઈ હળવા હળવા આંગળીના સ્પર્શ વડે અંગુલીના સ્પર્શ વડે જગાડે એમ વરસાદના ફોરાએ હરઘરના મેદાનની શોભા નિહાળવામાં તલ્લીન બનેલા અમને જાગૃત કર્યા એ બધા તો હરઘરના મેદાનની શોભા નિહાળવામાં એટલા તલ્લીન બની ગયેલા કે સમયનું એમને ભાન નહોતું પરંતુ બને છે એવું કે ઓચિંતો ધીમો ધીમો વરસાદ છે વરસાદના ફોરા છે એ છાટા પડે છે અને તેઓ જાગૃત થયા અને ઝરમરતા વરસાદને ઝીલતાં ઝીલતાં ધીમો ધીમો વરસાદ છે એ ચાલુ થઈ જાય છે અને તેઓ પાછા ચંદનવાળી ભણી ઉતાવળે જવા માટે ઘોડાને એડી મારે છે અને પાછા એ વળે છે વિદ્યાર્થી મિત્રો આ સાથે અહીં સુધીનો આપણે અભ્યાસ રાખીએ ત્યાર પછી આવતા વિડીયો લેક્ચરમાં આ પછીનો પાઠની આપણે વિગતે અભ્યાસ કરીશું અને પ્રશ્નોની ચર્ચા કરીશું ત્યાં સુધી ભણતા રહો સ્વસ્થ રહો